નમસ્કાર મિત્રો, આજે મહિલા દિવસ નિમિત્તે મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી છે. ત્રણ જાહેરાતો કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવી અને એક જાહેરાત આજે વહેલી સવારે મોદીજી દ્વારા કરવામાં આવી છે. શું જાહેરાત કરી છે? તમામે તમામ મિત્રો માટે મોટી મોટી ખુશખબર છે. ખેડૂતો માટે જાહેરાત કરી દીધી છે, દેશના તમામે તમામ લોકો માટે જાહેરાત કરી દીધી છે, કર્મચારીઓ માટે જાહેરાત કરી દીધી છે. આની સાથે સાથે તમામ લોકો માટે ખુશ ખબર પણ આપી છે. તમામ સમાચાર મિત્રો આપણે જાણીશું, પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ તમામે તમામ મિત્રોને વિનંતી કરું છું, આપણી ખેડૂત દુનિયા ચેનલમાં ફટાફટ જોડાઈ જજો, સબસ્ક્રાઇબ કરી દેજો. કોઈ પણ મહત્ત્વની માહિતી હશે સૌથી પહેલાં આપણી ખેડૂત દુનિયા ચેનલમાં મૂકવામાં આવશે, તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, મોદી સરકારે ગુરુવારે કેબિનેટ બેઠકની અંદર મહિલા દિવસને ધ્યાને રાખીને ત્રણ મોટી જાહેરાતો કરી દીધી છે. કઈ કઈ જાહેરાતો છે? ખેડૂતો માટેની જાહેરાત છે, કેન્દ્રીય કર્મચારીઓ માટેની જાહેરાત છે, દેશના તમામ લોકો માટેની જાહેરાત છે. તમામ જાહેરાત કરીશું. ત્યારે આજે વહેલી સવારે મોદી સરકારે ફરી એકવાર મોટી જાહેરાત કરી દીધી છે. શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવીએ. એના પહેલાં કહી દઉં કે આરટીએના એડમિશન ફોર્મને લઈને પણ મોટા સમાચાર આવી ગયા છે, પરંતુ સૌથી પહેલાં કેબિનેટ બેઠકમાં કયા ત્રણ મોટા નિર્ણય લેવાયા? સૌથી પહેલાં સમાચાર, ઉજ્જવલા યોજનાની અંદર 300 રૂપિયાની સબસિડી મિત્રો કરવામાં આવી. જે ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, આ યોજનાને વધુ 1 વર્ષ સુધી લંબાવી છે. એટલે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હજી 1 વર્ષ સુધી 300 રૂપિયાની સબસિડી મળતી રહેશે. તો કેબિનેટ બેઠકની અંદર આ પહેલી મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે, એટલે કે 1 વર્ષ સુધી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળતી રહેશે. હવે મિત્રો બીજી જાહેરાત કરીએ. એના પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે આજે વહેલી સવારે મોદી સરકારે ધડાકો કરી દીધો છે. દેશના તમામે તમામ લોકો માટે મોટા ખુશખબરી ભર્યા રાહતના સમાચાર આપી દીધા છે. આજે 8:45 એટલે કે 8:45 મોદી સરકારે ટ્વિટર ઉપર જાહેરાત કરી દીધી છે. શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં. એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યાં મિત્રો આજે મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર શેર કરી દીધું છે, ટ્વિટર ઉપર જાહેરાત કરી દીધી છે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરમાં શું લખ્યું એ પણ જાણી લઈએ. તો ટ્વિટર ઉપર વડાપ્રધાન મોદીએ લખ્યું કે આજે મહિલા દિવસ ઉપર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવારને નાણાકીય બોજ ઘટવાનો છે, ખાસ કરીને અમારી નારી શક્તિને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. તો આજે વહેલી સવારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો મોદી સરકાર દ્વારા દેશના તમામ લોકો માટે મોટી ખુશખબર આપી છે. ત્યારે મિત્રો હવે કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે શું જાહેરાત કરી? તો ગુરુવારે કેબિનેટ બેઠકની અંદર સરકારે 2024 અને 2025ની સિઝન માટે શણના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરી દીધો છે. કેટલો વધારો કર્યો છે? તો પહેલાં શણના ટેકાના ભાવ 5,050 રૂપિયા હતા, એમાં હવે વધારીને 5,335 રૂપિયાનો વધારો કર્યો, એટલે લગભગ 5.6% મિત્રો એક ઝાટકે વધારો કરી દીધો છે. કાચા શણની MSP એટલે કે ટેકાના ભાવમાં વધારો કર્યો.
આ વધારાથી દેશના 40 લાખ ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે. તો આ બીજી જાહેરાત હતી જે ખેડૂતો માટે કરવામાં આવી. હવે ત્રીજી જાહેરાતો જણાવી દઉં, કર્મચારીઓ માટે ખુશખબર આપી દીધી છે. કેબિનેટ બેઠકમાં મહિલા દિવસ નિમિત્તે કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરી દીધો છે. ઘણા સમયથી મોંઘવારી ભથ્થું વધારવાની માંગ થઈ હતી, તો આજે મહિલા દિવસ નિમિત્તે મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો છે. એટલે મિત્રો, હવે મોંઘવારી ભથ્થું 50% થઈ ગયું છે. આ નવો નિર્ણય 1 જાન્યુઆરી 2024 લાગુ થશે અને જૂન 2024 સુધી લાગુ રહેશે. એટલે 1 જાન્યુઆરીથી જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ઉમેરાઈ જશે અને જૂન મહિના સુધી આ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. તો કર્મચારીઓ માટેની આ ત્રીજી મોટી ખુશખબર હતી. ત્યાર પછી મિત્રો, હવે આપણે આરટીઈ એડમિશનને લઈને મિત્રો જાહેરાત કરી દઈએ. આરટીઈ એડમિશન એટલે કે તમારા બાળકને 1લા ધોરણથી મફતમાં પ્રવેશ અપાવવો હોય એ માટેની આ એડમિશન પ્રક્રિયા છે. આ એડમિશન માટેના ફોર્મ ભરાવવાની તારીખ જાહેર થઈ ગઈ છે. કઈ તારીખથી ફોર્મ ભરાવવાના છે તમામ મિત્રો નોંધી લેજો. તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ કરાવવાના હોય કરાવી લેજો, કારણ કે 14 માર્ચ એટલે કે 14 તારીખથી ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે અને 26 તારીખ સુધી ફોર્મ ચાલુ રહેશે. તો લગભગ 10 થી 12 દિવસ સુધીનો સમય મળવાનો છે. આ 12 દિવસમાં ફોર્મ તમારે ભરી લેવાના છે. આ માટેના જેટલા પણ ડોક્યુમેન્ટની જરૂર હોય તો અત્યારથી જ કરાવી લેજો. 14 તારીખથી તમારે ક્યાં ફોર્મ ભરાવવાના છે તો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે. અને આની માટે RTEORP gujarat.government લાલ અક્ષરે તમે વેબસાઇટ તમે જોઈ શકો છો. આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરાવવાનું રહેશે. અથવા તો ફોર્મ ભરતા તમને નથી આવડતું તો તમારે નજીકના કોઈ પણ સાયબર કાફેમાં જઈને ફોર્મ ભરાવવાનું રહેશે. તો આરટી એડમિશનના ફોર્મ 14 તારીખથી શરૂ થવાના છે. ઓફિશિયલ માહિતી આવી ગઈ છે. ત્યાર પછી મિત્રો, હવે ખેડૂતો માટેની ખુશખબર વિશે જાણી લઈએ. ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. ખેડૂતોના ખેતરમાં જે વીજળીના થાંભલા ઊભા કરવામાં આવે છે આના કારણે ખેડૂતોને જે નુકસાનીનું વળતર મળે છે આ વળતરમાં હવે 2 ગણો વધારો કરવાની મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે અત્યાર સુધીની આ સૌથી મોટી ખુશખબર. હવે મિત્રો, ભૂપેન્દ્ર પટેલની સરકારે કહી દીધું છે કે ટ્રાન્સમિશન લાઇનમાં ખેડૂતોના પાકને, ફળફળાવ ઝાડને, જમીનને જે પણ નુકસાન થાય છે, નુકસાનની અંદર જે અત્યાર સુધીનું વળતર મળે છે એ વળતરમાં હવે 2 ગણો વધારો થશે. જે પણ જંત્રી લાગુ હશે એ જંત્રીમાં 200% લેખે ગણતરી કરીને વળતર આપવામાં આવશે. તો હવે 200% વળતર મળવાનું છે એટલે લગભગ 2 ગણું વળતર આપવામાં આવશે. તો ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર હશે. જે ખેડૂતોના ખેતરમાં વીજળીના થાંભલાઓ નાખેલા હશે એમના માટે આ સૌથી મોટી જાહેરાત કહી શકાય. ત્યાર પછી મિત્રો, રેશનકાર્ડ ધારકો માટે પણ ખુશખબર આવી ગઈ છે. રેશનકાર્ડ ધારકો માટે હવે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી દુકાનદારો રેશનકાર્ડ ધારકોને ઓછું વજનનું રાશન આપીને છેતરપિંડી કરતા હતા, પરંતુ હવે રેશનની દુકાનોમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. કેવી સિસ્ટમ લાગુ કરશે તમામ મિત્રોને જણાવી દઉં. તો અહીં ફોટોમાં તમે મશીન મિત્રો જોઈ શકો છો. આ મશીનને EPOS મશીન કહેવામાં આવે છે. આ મશીન હવે રાશનની જેટલી પણ દુકાનો હશે એ તમામ દુકાનો ઉપર લગાવવામાં આવશે અને હવેથી તમારું જે પણ રાશન હશે એ આના થકી જ આપવામાં આવશે. આ મશીનની ખાસિયત એવી છે કે હવેથી કોઈ પણ વેપારી તમને ઓછું વજનનું રાશન નહીં આપી શકે. જો રાશન ઓછું આપશે તો પકડાઈ જવાના છે, કારણ કે આ મશીન થકી છેક દિલ્હી બેઠેલા અધિકારીઓ નજર રાખી
શકશે. તો ખાસ એક નવા પ્રકારના મશીન હવે રાશનની દુકાને તમને જોવા મળશે. ક્યારથી આ નવા મશીન રાશનની દુકાને આવશે? તો 1 માર્ચ 2024થી ધીમે ધીમે દરેક રાશનની દુકાને આ નવા મશીન આવી જવાના છે. ટૂંક સમયમાં તમારા રાશનની દુકાને પણ આ નવા મશીન આવી જશે. તો હવેથી મિત્રો તમારી સાથે કોઈ છેતરપિંડી નહીં થાય. રેશન કાર્ડ ધારકો માટે આ ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય. ત્યાર પછી ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા 4 પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. કયા કયા ભાવ જાહેર કર્યા? તો ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ આ 4 પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તો કેટલા કેટલા ભાવ રાખ્યા છે? તો ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ 2275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ, બાજરી માટે 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે 3180 રૂપિયા, જુવાર જે માલદંડી આવે છે એમાં 3225 રૂપિયા, મકાઈ માટે 2090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તો જો મિત્રો તમારે પણ ટેકાના ભાવે માલ વેચવો હોય તો કઈ તારીખથી રજીસ્ટ્રેશન કરાવી શકશો? નામ નોંધી લેજો. 27 માર્ચથી 31 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું શરૂ થવાનું છે. 27 તારીખથી શરૂ થશે અને ખરીદ પ્રક્રિયા 15 માર્ચથી જ શરૂ કરી દેવામાં આવશે. તો જે મિત્રોએ માલ વેચવો હોય તો 27 તારીખથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની છે. અને મિત્રો રાજ્યના લગભગ 196 કેન્દ્રો ઉપર 15 માર્ચથી જ ખરીદી શરૂ થઈ જશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા હશે, ખૂબ જ કામના લાગ્યા હશે. આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આજનો વિડીયો ખૂબ જ કામનો હતો, જેથી તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો. હવે મિત્રો આપણે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.